नमस्कार, आप जोई रहा छो न्यूज 18 गुजराती। हूँ सिद्धार्थ ધોળકિયા। गुजरात नी राजनीति ना सौथी मोटा समाचार, ખોડલધામ चेयरमैन नरेश पटेल जोड़ाशे कांग्रेस मा। कांग्रेस नेता हेमंग वसावड़ाए आ वात कही छे। नरेश पटेल टूंक समय मा करशे जाहेरात। हाल नरेश पटेल ने मुख्यमंत्री पद आपवानी कोई चर्चा नथी। हाल नरेश पटेल ने वफादार हुद्दा साथे प्रवेश करावाशे। प्रशांत किशोर पण कांग्रेस मा जोड़ाशे। दिल्ली थी प्रशांत किशोर ने लईने कराशे जाहेरात। तो बे मोटा चेहरा जोवा मळशे गुजरात इलेक्शन 2022 पहला कांग्रेस नो हाथ मजबूत करता, जेमा हशे नरेश पटेल अने एक तरफ हशे प्रशांत किशोर। तो सौथी महत्वना अने मोटा समाचार हाल मा 2022 नी चूंटणी ना आ सौथी मोटा समाचार, कांग्रेस माटे फायदाकारक समाचार के कांग्रेस ने 2022 मा सत्ता वापसी करवा माटेनो मार्ग मोकळो थई शके छे। नरेश पटेल अने प्रशांत किशोर कांग्रेस मा जोड़ाई शके छे। तो गुजरात नी अंदर थी कांग्रेस माटे आ महत्वना ने मोटा समाचार छे, राजकारण ना मोटा समाचार छे। ખોડલધામ चेयरमैन नरेश पटेल जोड़ाशे कांग्रेस मा। कांग्रेस नेता हेमंग वसावड़ाए आ वात कही छे। હેમંગભાઈ વસાવડા ખુદ અમારી સાથે જોડાઈ ગયા છે। હેમંગભાઈ સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું। સૌથી પહેલા અને સૌથી મહત્વની વાત નરેશભાઈ પટેલને લઈને જે આપે કરી છે, કોંગ્રેસ કેટલું મજબૂત થઈ જશે નરેશભાઈના આવવાથી, કેટલા મહત્વના અને મોટા તેમના આવવાના કારણે પડઘા પડશે? કોઈ પણ સામાજિક આગેવાન સ્વચ્છ છબી ધરાવતો ઉદ્યોગપતિ જ્યારે કોઈ પણ પક્ષમાં જોડાય ત્યારે પક્ષ મજબૂત થવાનો જ છે। એનું વર્તવળ, એનો ફોલોઅર ક્લાસ, એ બધા ચોક્કસ પક્ષ તરફ વળે છે અને નરેશભાઈ કોંગ્રેસમાં જોડાય તો કોંગ્રેસ ચોક્કસ મજબૂત થવાની છે। નરેશભાઈનું જે નેતૃત્વ રહ્યું છે, કારણ કે ખોડલધામ તરીકે એક સામાજિક આગેવાન તરીકે રહ્યા છે, હવે જ્યારે રાજકારણમાં આવે છે કોંગ્રેસમાં જોડાય છે, કેટલું મહત્વનો રોલ એનો થઈ જાય છે? ચોક્કસ ઘણું મહત્વનું પદ પણ એમને મળશે, માનભેર પ્રવેશ થશે અને સારા હોદ્દા ઉપર એમની પ્રવેશ સત્તાવેત નિયુક્તિ થશે। કયો હોદ્દો? કારણ કે નામ સીએમ ને લઈને ચાલી રહ્યું છે, ચર્ચા સીએમ ના પદ ને લઈને ચાલી રહી છે। મુખ્યમંત્રી પદની હાલ કોઈ ચર્ચા કોંગ્રેસ પક્ષમાં નથી, આંતરિક નિર્ણયોમાં પણ એ વાત નથી। એમને કોઈ સારી વજનદાર કમિટીના ચેરમેન પદે મૂકવામાં આવે એવું બને। હેમંગભાઈ ખુશ આજે ડબલ એટલે હશે કારણ કે પ્રશાંત કિશોરની પણ એન્ટ્રીના સમાચાર સાંભળવા મળી રહ્યા છે, તેને લઈને જો પણ આપ કહી શકો। પ્રશાંત કિશોરનો કોંગ્રેસ પ્રવેશ ઘણા વખતથી ચર્ચામાં હતો, એમની અને હાઈકમાન્ડ વચ્ચે ઘણી મીટિંગો પછી રાહુલજીની એવી વાત હતી કે તમારે જો કોંગ્રેસ સાથે કામ કરવું હોય તો હોદ્દો લેવો ફરજિયાત છે, પક્ષમાં પ્રવેશ કરો, અને એવું વાત આવે છે સૂત્રોમાંથી કે પ્રશાંતજી આ વાત સ્વીકારી છે અને ટૂંક સમયમાં એનો પણ કોંગ્રેસ પ્રવેશ થશે। હેમંગભાઈ જેવા અનેક નેતાઓ અનેક કાર્યકર્તાઓ આજે ખુશ હશે કારણ કે 27 વર્ષ પછી 2022માં જો કોંગ્રેસને વાપસી કરવી હોય તો આ બે મોટા ચહેરા પણ આવી રહ્યા છે। ચોક્કસ ખુશ થવા માટેનું એક કારણ એ છે કે જ્યારે સતત તમારી સામે નકારાત્મક પ્રચાર થતો હોય, કોંગ્રેસ તળિયે ગઈ છે, ભંગાણ થયું છે, તમામ ચેનલો ટાઇટલ ચલાવતી હોય કે તૂટતી કોંગ્રેસ, ફૂટતી કોંગ્રેસ, ત્યારે વજનદાર વ્યક્તિઓ જ્યારે પક્ષ તરફ આકર્ષાય અને જોડાય ત્યારે તમામ કાર્યકરો માટે સંતોષ અને આનંદની વાત બને છે। હેમંગભાઈ, એ તૂટતી અને ફૂટતી કોંગ્રેસના જે ટાઇટલ ચાલ્યા એ વચ્ચે જ્યારે નરેશ પટેલ અને પ્રશાંત કિશોરની વાત છે તો જે લોકોએ કોંગ્રેસને તોડવા ફોડવાનો પ્રયત્ન કર્યો હતો તેઓ આજે કદાચ દુઃખમાં હશે। હોઈ શકે નરેશભાઈ માટે ત્રણેય પક્ષો અગ્રેસર હતા, નવી આવતી આમ આદમી પાર્ટી પણ લાકડું ગોતી રહી હતી તરવા માટે। સંજોગોમાં નરેશભાઈનો જ્યારે નિર્ણય જાહેર થાય ત્યારે એમને ક્યાંક અસંતોષ થાય એવું બની શકે। આમ આદમી પાર્ટી તો કદાચ લાકડું શોધી રહી હતી, કોંગ્રેસ આખું જહાજ મળી ગયું છે, હવે તો આ નૈયા પાર થઈ જ જશે 2022માં લાગી રહ્યું છે। નહીં, જોવો એક વ્યક્તિ કે બે વ્યક્તિના આવવાથી કોઈ દિવસ ચૂંટણી જૂતાતી નથી। પાયાના કાર્યકરો મજબૂત થઈને કામ કરે, લોકો શોધી જાય અને જનસંપર્ક કરી સંગઠન મજબૂત થાય ત્યારે ચૂંટણી જીતાય છે
અને ચોક્કસ અમારા પ્રદેશ પ્રભારી અને નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ આ બાબતમાં ખૂબ જ કાર્યરત છે, સંગઠન ખૂબ જ સક્રિય થઈ ગયું છે, બધી વિવિધ નિમણૂકો અને જન કાર્યક્રમો પણ ચાલુ થઈ ગયા છે, ત્યારે ચોક્કસ જીતવાની આશા વધે છે. હેમંતભાઈ, આપ રાજકારણને વધુ જાણો છો મારાથી, પરંતુ જ્યારે કાર્યકર્તાઓની અંદર જુસ્સો અને મોટિવેશનની જરૂર હોય ત્યારે આવા નામની જાહેરાત ખુદની પાર્ટીમાં આવતા હોય તો તેમાં પણ વધારો થઈ જતો હોય સર? ચોક્કસ થવાનો છે. અને તળિયાના કાર્યકરો સૌરાષ્ટ્ર વિસ્તારના અને રાજકોટ જિલ્લાના વધારે ઉમંગભેર કાર્યરત થશે એવી અમને પણ ગણતરી છે. હેમંતભાઈ, સૌથી વધારે મહત્વની વાત એ છે કે જ્યારે તેઓએ આજે ટૂંક સમય પહેલા વાત કરી, તેઓએ કીધું કે ખોડલધામના ચેરમેન પદેથી તેઓ રાજીનામું આપશે અને રાજકારણમાં આવશે, તો શું એ પ્રભાવની સાથે તેઓ રાજકારણમાં આવી રહ્યા છે? લોકો તેમને એ ફરી એક વખત ખોડલધામના ચેરમેન નહીં તો એક પ્રભાવી વ્યક્તિ તરીકે પણ મદદરૂપ થશે? નરેશ પટેલ એ ખોડલધામના ચેરમેન છે એક હકીકત છે, પણ એમનું અંગત વ્યક્તિત્વ વર્ષોથી રાજકોટ શહેરમાં, રાજકોટ જિલ્લામાં કાર્યરત રહ્યા છે, વ્યક્તિત્વ વજનદાર છે, સ્વચ્છ બી છે. એ સંજોગોમાં ખોડલધામના ચેરમેન પદેથી રાજીનામું આપે પછી પણ નરેશભાઈનું વજન એટલું જ રહેવાનું છે. જી, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. હેમંતભાઈ, દિલીપભાઈ પણ અમારી સાથે જોડાયા છે. દિલીપભાઈ, આપ પણ ઘણી ડિબેટમાં જઈ આવ્યા, કોંગ્રેસને તૂટતી ફૂટતા ઘણી ડિબેટોને ચર્ચા પણ કરી, નરેશભાઈને પણ ચર્ચા કરી, પરંતુ 2022નું આજે આ મહત્વનું છે મુદ્દો કે જેમાં નરેશભાઈ પટેલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે, કેટલો એ મોટો રોલ થઈ જશે તેમનો કોંગ્રેસ માટે, કોંગ્રેસ માટે કેટલી મદદરૂપ થઈ જશે નરેશભાઈ પટેલનો સાથ? ખાસો ફાયદો થઈ શકે છે, કારણ કે જે રીતે પ્રવેશ થવાની વાત છે, સીએમ ચહેરા બનાવવાની વાત છે, એ અગત્યનું છે. ઘણા બધા નેતાઓ કોંગ્રેસમાંથી ગયા છે એ સાચી છે, કારણ કે સત્તા હોય ત્યારે એ લોકો આકર્ષી શકે, સત્તા ન હોય ત્યારે પક્ષને નેતાઓ સાચવવા મુશ્કેલ હોય છે, એ વાત સાચી છે. પણ વેચાનારા જેટલા જવાબદાર છે એટલા ખરીદનારા બી જવાબદાર છે, આપણે યાદ રાખવું પડે. અને સત્તા સ્થાને બેઠેલા લોકો નાણાંથી અને ભય અને લાલચ બંનેથી નેતા તોડી જતા હોય તો આપણને કોંગ્રેસ તૂટે છે એની ચિંતા નથી, આપણને વિપક્ષ તૂટે છે એની ચિંતા હોય છે. વિપક્ષની આપણને જરૂર હોય છે અને વિપક્ષ મજબૂત એ આપણા હિતમાં છે. એટલે અત્યારે જે અહેવાલ છે ને, ખાસ કરીને દિવ્ય ભાસ્કર ડિજિટલમાં આ વિગતો બી આપી છે કે હવે આ થોડી નક્કર પાયાની વાત છે, અશોક ગેહલોત, નરેશ પટેલ અને ત્રણેય વચ્ચે, પીકે વચ્ચે, પ્રશાંત કિશોર વચ્ચે મુલાકાત થઈ છે. હવે એના જ્યારે આપણે ચર્ચા કરતા હતા કે આમ આદમી પાર્ટીમાં જોડાશે કે કોંગ્રેસમાં, હવે દાખલા તરીકે સામાન્ય રીતે નેતા તરીકે જોડાય એના કરતા સીએમના ફેસ તરીકે જોડાય એ આખી એક બાબત જુદી પડી જાય છે. કારણ કે તમારો જે ટેકેદાર વર્ગ છે એને તમારે સાથે લઈને આવવાનો હોય ત્યારે તમારે એને મનાવવા પડે કે હું સારા પદ, સારા એક સારા કાર્ય સાથે અથવા તો સારા ફેસ તરીકે જઈ રહ્યો છું. અને બીજું જે ફાયદો છે કે અત્યારે જે મજબૂત કર્યું પક્ષ પ્રમુખ બનાવ્યા છે ઉત્તર ગુજરાતમાંથી જગદીશ ઠાકોરને, અને આદિવાસી પટ્ટામાંથી વિપક્ષના નેતા બનાવ્યા છે, તો સૌરાષ્ટ્રમાં વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણી હતા એની જગ્યાએ સૌરાષ્ટ્રમાંથી કોને પ્રમોટ કરવામાં આવે એ પણ બહુ અગત્યનું હતું. એટલે પ્રદેશનું કોમ્બિનેશન અને જ્ઞાતિનું કોમ્બિનેશન પણ આમાં થઈ રહ્યું છે, એટલે એ પણ કોંગ્રેસને ફાયદો કરાવી શકે છે. પણ મૂળભૂત રીતે એ બધા ગણતરી કરવા કરતા તમે સીએમના ચહેરા તરીકે કોઈને પ્રમોટ કરો છો એ કોંગ્રેસ માટે થોડું નવું છે. એકાદ બે રાજ્યમાં, પંજાબમાં ભૂતકાળમાં થયેલું, પરંતુ એ સિવાય નથી થયું. એટલે એ સંજોગોમાં એક નવા પ્રયોગ સાથે કોંગ્રેસ પ્રયાસ કરતી હોય તો કમસે કમ એવું કહી શકે કે લડવા માટે કોશિશ કરી રહી છે, જીતવા માટે કોશિશ કરી રહી છે. અને પ્રશાંત કિશોર કો લેકે ભી જો બાતચીત કલ ભી આપ બતા રહે થે, આજ ભી વો માહોલ બના હુઆ હૈ, ક્યા ઓર અપડેટ ઉસ મામલે મેં મિલ રહી હૈ? દેખીએ, જિસ તરીકે સે પ્રશાંત કિશોર કો લેકર કઈ બાર ખબરે આઈ હૈ કી કોંગ્રેસ મેં વો શામિલ હો સકતે હૈ, और जो खबर हमारे पास सूत्रों के हवाले से आज जिस तरीके से नरेश पटेल के कांग्रेस ज्वाइन करने की बात सामने आ रही है, सूत्रों के हिसाब से ये भी बताया जा रहा है कि नरेश पटेल की मुलाकात में जो राजस्थान के मुख्यमंत्री हैं उनके साथ हो चुकी है और वो पूरी तरीके से तैयार है कांग्रेस में आने के लिए. और ये माना जा रहा है कि 15 अप्रैल तक वो शामिल हो जाएंगे. और जिस तरीके से बड़े बिजनेसमैन है, और दूसरी तरफ अगर हम पीके की बात करें, यानी कि प्रशांत किशोर की बात करें, तो एक बड़े रणनीतिकार है. 2024 के चुनाव है और इससे पहले गुजरात में चुनाव होने हैं, हिमाचल में चुनाव होने हैं, तो कांग्रेस चाहती है कि
अच्छी नीति के तहत अपना चुनाव लड़े, और ऐसे में कयास लगाए जा रहे थे। और आज प्रेस कॉन्फ्रेंस करके जो कांग्रेस के नेता है उन्होंने भी ये साफ कर दिया है कि अगर पीके शामिल होते हैं तो धक्के की चोट पर सबके सामने ये ऐलान किया जाएगा। और जो खबर हमारे पास सूत्रों के हिसाब से आ रही है, पीके ने ये कहा है कि अगर 2024 तक की पूरी जिम्मेदारी यानी कि चुनाव लड़वाने की पूरी रणनीति तय करने की कांग्रेस उन्हें देती है तो वो शामिल होंगे, लेकिन सिर्फ एक राज्य के लिए यानी कि सिर्फ गुजरात या हिमाचल के लिए वो शामिल नहीं होंगे। तो जो पूरी बात थी कांग्रेस में पूरी तरीके से शामिल होने की बात यहाँ पर आ रही है, और जैसे कि उनकी मुलाकात ये बताया जा रहा है तो अभी साफ जल्दबाजी होगा कि अभी पीके कब तक शामिल होंगे और क्या आगे की स्ट्रैटेजी रहने वाली है यहाँ पर। रचना, ये भी जानकारी मिल रही है कि प्रशांत किशोर जब कांग्रेस में शामिल होंगे तो कोई एक बड़ी हिस्से में उनको एक प्रमोशनल इवेंट भी दी जा सकती है, तो क्या यही मांग के चला जाए कि गुजरात और हिमाचल तो है, साथ में 2024 का भी जो चुनाव आएगा लोकसभा में वो चुनाव में भी उनका बड़ा रोल होगा। बिल्कुल, जिस तरीके से प्रशांत किशोर के रोल की बात करें तो उसके पहले भी जब वो जिस भी पार्टी से जुड़े हैं एक बड़ा अहम रोल उन्होंने निभाया है, और कांग्रेस चाहती है कि कांग्रेस आगे बढ़े और जिस तरीके से चुनाव होने हैं, और प्रशांत किशोर ने पहले ही साफ कर दिया है कि वो सिर्फ दो राज्यों के लिए शायद नहीं शामिल होंगे, पूरी कांग्रेस की जिम्मेदारी वो चाहते हैं। तो जाहिर सी बात है कि 2024 तक की पूरी रणनीति जो है वो पीके के जरिए ही तैयार की जाएगी, तो ऐसे में पूरी जो चुनावों की तैयारी है वो पीके कराने के मूड में यहाँ पर नजर आ रहे हैं, जो कि हमारे सोर्सेस बता रहे हैं। लेकिन अब पीके कांग्रेस में कब तक शामिल होंगे, अंदर सामने क्या कुछ चल रहा है, किस तरीके की बात जो आला कमान है और पीके के बीच में है वो अभी पूरी तरीके से तैयार यहाँ पर नहीं हो पाई है या कंफर्म नहीं हो पाई है। इसीलिए कांग्रेस भी कहते हैं कि जब सारी चीजें तय हो जाए तो टंके की चोट पर यह ऐलान किया जाएगा कि प्रशांत किशोर कांग्रेस के साथ रहेंगे। ठीक है, અમારી સાથે હેમાંગ ભી પણ જોડાયેલા છે। હેમાંગ ભી, એક મોટી વાત જે હાલમાં જાણવા મળી રહી છે કે ના ફક્ત ગુજરાત અને હિમાચલ પરંતુ 2024 ની જવાબદારી લેવા ખુદ પીકે સામેથી તૈયારી બતાવી છે, તો કોંગ્રેસને વધુ મજબૂત કરવા માટે આવા નેતાઓની જે જરૂર હતી તે આવી રહ્યા છે, એ પણ એક શુભ સંકેત છે હેમાંગ ભાઈ। હેમાંગભાઈને મારો જવાબ નથી જઈ અવાજ નથી જઈ રહ્યો, એમનો જવાબ પણ લઈશું, પરંતુ હાલમાં જે રીતે રચનાએ પણ જણાવ્યું છે અને હેમાંગભાઈ પેન કહેતા આવ્યા છે કે એક મહત્વની વાત એ રહી છે કે જ્યારે મોટા નેતાઓ આવે છે મોટિવેશન મળી જતું હોય છે। દિલીપભાઈ, આપણી પાસે આવી રહ્યો છું, હવે પ્રશાંત કિશોરને લઈને જે વાત રચના ઉપાધ્યાય જે અમારા સંવાદદાતા જે દિલ્હીમાં તેઓએ જણાવ્યું છે કે 2024 સુધીની જવાબદારી તેઓ સામેથી લેવા તૈયાર થયા છે, કોંગ્રેસ માટે પણ એ મોટી વાત થઈ જાય છે। દિલીપભાઈ, ચર્ચા હતી કારણ કે તમે જો છેલ્લા કેટલાક સમયથી એ અલગ અલગ રાજ્યોમાં ફરે છે, એની પાછળનો ઈરાદો એક ત્રીજો મોરચો ઉભો કરવાની છે, એક ત્રીજો મોરચો ઉભો થાય કે જેને કારણે 2024માં બીજેપી જ્યાં મજબૂત નથી એવા રાજ્યોમાં પણ લડત આપી શકાય, અને જ્યાં બીજેપી અને કોંગ્રેસની સીધી લડત છે એ રાજ્યોનું શું કરવું એ સવાલ। દાખલા તરીકે દક્ષિણના રાજ્યો છે, પૂર્વના રાજ્ય છે, ઓડિશા છે, પશ્ચિમ બંગાળ છે, ત્યાં પ્રાદેશિક પક્ષો છે, એ પ્રાદેશિક પક્ષોને આધારે એ પ્રાદેશિક પક્ષો બીજેપી ને ટક્કર આપે છે, પણ જ્યાં કોંગ્રેસ અને ભાજપની સીધી ટક્કર છે ત્યાં કેટલીક મુશ્કેલીઓ આવી રહી છે, જો છેલ્લી ચાર રાજ્યોના પરિણામોમાં પણ જોવા મળ્યું। એ સંજોગોમાં કોઈક નવી સ્ટ્રેટેજી સાથે કોંગ્રેસ લડે તો એ છે। બીજું, કોંગ્રેસની સાથે વિપક્ષનો મોરચો બને કે કોંગ્રેસ વિના વિપક્ષનો મોરચો બને, આ બહુ એક અગત્યની બાબત છે। આમ તમે જુઓ તો પ્રાદેશિક પક્ષો વધારે મજબૂત છે, પણ કેટલાક રાજ્યોમાં જ્યાં પ્રાદેશિક પક્ષો મજબૂત નથી, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, ગુજરાત હોય, તો એ સંજોગોમાં કોંગ્રેસને સાથે લીધા વિના પણ વિપક્ષનો મોરચો બની શકે એમ નથી। એટલા કેટલીક બાબતો એવી હતી કે વિચારણા કરી હતી અને ભૂતકાળમાં પણ એમણે કોશિશ કરેલી કોંગ્રેસ સાથે કામ કરી શકે। યુપીમાં કામ કર્યું, સફળતા નહોતી મળી, પંજાબમાં ગયા વખતે કામ કર્યું, સફળતા મળી હતી, આ વખતે નહોતી, એટલે ઘણી બધી બાબતો છે, 2024નું પણ આમાં લક્ષ્ય હશે એવું વિચારી શકાય। કારણ કે 2024માં એક મોરચો કરવાની જે ગણતરી છે એમાં કોંગ્રેસની પણ અગત્યની ભૂમિકા છે। હવે જોડાઈ જાય છે, જે ચર્ચા છે તમારામાં બી ચર્ચા છે, અન્ય ટીવી ભાસ્કર ડિજિટલ વગેરેમાં પણ આ જ પ્રકારની બધી ચર્ચા છે કે 2024 માટે પણ કામ કરશે, એને માટે પક્ષમાં જોડાઈ જશે। હવે સામાન્ય રીતે એમણે એવું કહ્યું છે કે મારી એક ભૂમિકા રહેશે કન્સલ્ટન્ટ સિવાયની, પણ પક્ષમાં જોડાઈશ કે નહીં હું મારો કાર્યક્રમ 2 મે જાહેર કરવાનો છે, એવું વચ્ચે કોઈ એક બે મુલાકાતમાં એમણે વચ્ચે એમણે એવું પણ કહ્યું કે સર્વે આવે, સર્વે આવ્યા પછી 15 એપ્રિલે કહીશ ને, એવી અનેક વાતો થઈ હતી, પણ હવે એ જ વાત છે। એટલે બે વસ્તુ છે, સત્તાવાર રીતે નરેશભાઈની જાહેરાત થાય ને, એ જાહેરાત થયા પછી કોંગ્રેસમાં એ જે રીતે જનતા JDUમાં જોડાયા હતા, નીતીશની પાર્ટીમાં જોડાયા હતા, એ રીતે જોડાય છે કે નહીં, કારણ કે મમતા સાથે જોડાયા હતા, મમતા બેનર્જી સાથે
जिस तरह से अभी खबरें मिल रही है, पीके के साथ मुलाकात, नरेश पटेल के साथ मुलाकात आपके वहां के सीएम ने की है, क्या पूरा ऑपरेशन किया गया था उसके बारे में अगर कुछ आप बता पाए। सतीश जी आवाज आ रही है मेरी? हाँ, आपकी आवाज आ रही है, मेरी आवाज आ रही है आपकी? जी 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 बात बात जी 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 सतीश जी आवाज आ रही है, बात पूरी कीजिए। राजस्थान के मुख्यमंत्री अशोक गहलोत जी यदि राजस्थान के मुख्यमंत्री अशोक गहलोत जी अपनी कुर्सी बचा ले तो भी गनीमत है, वो बाहर की पंचायती करना जरूर चाहते हैं लेकिन उनको सफलता मिलती नहीं है, और इसलिए आज जो कांग्रेस की स्थिति है, कांग्रेस का पुनर्जीवन इस लीडरशिप में बहुत मुश्किल है। वो किसी से सलाह लें, किसी से गठबंधन करें, लेकिन गुजरात में दूर दूर तक कांग्रेस की वापसी की कोई संभावना नहीं है। सतीश जी जैसे कि गुजरात में अभी देखा जाए तो पहले गहलोत जी थे, अभी रघु शर्मा जी है, वो एक स्ट्रेटेजिक बनाने के लिए प्रयास कर रहे हैं, ट्राई कर रहे हैं और उनको सक्सेस भी मिला है पास में। क्या आपको लग रहा है कि अगर आप जैसे बता रहे कि राजस्थान में कुछ नहीं कर पाए तो गुजरात में आने के लिए वो ट्राई हो रहा है? देखिए, राजस्थान, गुजरात और मध्य प्रदेश, ये तीन प्रदेश ऐसे हैं जो देश के मिजाज से चलते हैं और देश के मुद्दों पर फैसला करती है यहाँ की जनता। और इस समय चार राज्यों की जीत से ये साबित हो गया कि देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी, उनके नाम और काम पर जनता उनके साथ खड़ी होती है। गुजरात का सौभाग्य है कि उन्होंने प्रधानमंत्री दिया है और उस प्रधानमंत्री जी ने श्री राम जन्मभूमि से लेकर 370 तक के समाधान से लेके बुनियादी विकास को गति। लेकिन सतीश जी वो तो लोकसभा चुनाव के टाइम के मुद्दे हो जाएंगे, जो जब प्रादेशिक चुनाव होते हैं तो वो मुद्दों में क्या, जैसे कि आपकी सीएम की बातचीत कुछ हुई है पीके के साथ, नरेश पटेल के साथ ये मीटिंग की बातें जो हमारे पास आ रही है, क्या उसको लेके आपके पास कोई जानकारी है? नहीं, मेरे पास जानकारी मैंने आपकी तरह ही सुना है, लेकिन अंदरूनी जानकारी का तो कौन क्या खुलासा कर सकता है, लेकिन इतना जरूर कह सकता हूं कि ये असफल कोशिश अशोक गहलोत जी की, वो किसी से बातचीत करें, किसी को हायर करें, लेकिन इससे कांग्रेस को संजीवनी नहीं मिलेगी। कांग्रेस को संजीवनी मिलाने के लिए जो प्रयास हो रहे हैं अशोक गहलोत जी की तरफ से, जैसे भी आपने भी सुना है, क्या लगता है कि वो सफलता की ओर ले जाएंगे? नहीं, उसके लिए मतदाता चाहिए ना। कांग्रेस वोट बैंक की पॉलिटिक्स करती थी, वोट बैंक बिखर गया, कांग्रेस का संगठन नहीं है, कांग्रेस की नीति और विचार को दुनिया ने कश्मीर से कन्याकुमारी तक और कच्छ से कामरूप तक जब नकार दिया, तो गुजरात में ऐसा क्या वो करेंगे कि जिससे लोगों का मन बदलेगा? तो मुझे लगता है कि गुजरात का मिजाज भी देश के साथ होगा। कांग्रेस के जो आलाकमान की स्थिति है, जो आलाकमान जिस तरीके से सोनिया जी, प्रियंका जी, राहुल जी कांग्रेस को चला रहे हैं, उनके भीतर जो देश में विग्रह है उसका असर गुजरात की पॉलिटिक्स पर भी है और गुजरात की पार्टी पर भी है। ठीक है, हमारे साथ हेमांग भी जुड़े हुए हैं। हेमांग भी आवाज मारो, आवी रहो है। आपने ये जानवु होतु के जेरते रचना जी हमारा न्यूज 18 संवाददाता है दिल्ली थी पण जणावु के प्रशांत किशोरे कहू छे के 2024 मां पण तेओ जवाबदारी लेवा तैयार छे, ना फक्त गुजरात अने हिमाचल प्रदेश परंतु 2024 नी जवाबदारी स्वीकारो पण हेमांग भाई प्रशांत किशोर तैयार थया छे, तो ए तमाम महत्वना मुद्दाओ केटला भाग भजवे छे हेमांग भाई? હેમાંગભી પાસે જઈશું, કદાચ ફરી એક વખત તમને અવાજ નથી જઈ રહ્યો મારો. પ્રણવ, સૌથી વધારે મહત્વની વાત જેને લઈને છેલ્લા કદાચ 4-5 મહિનાથી ચર્ચા ચાલી રહી હતી, નરેશ પટેલના નામની એ ચર્ચા કે જેના પર ખુદ હવે કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે ખુદ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે અને નરેશ પટેલના આવવાથી કોંગ્રેસ મજબૂત થતી જોઈ રહ્યા છો પ્રણવ આપ? હજુ કેવું ઉતાવળ રહેશે, કારણ કે ભલે કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા હોય કે નરેશ પટેલ એ કોંગ્રેસમાં આવશે, પરંતુ અન્ય પક્ષો પણ, આમ આદમી પાર્ટી હોય કે ભાજપા પાર્ટી, તે પણ દાવાઓ કરી રહ્યા છે કે નરેશ પટેલ તેમાં આવશે, પરંતુ સ્પષ્ટતા નરેશ પટેલને કરવાની છે. નરેશ પટેલ પણ સતત જે પોતાના યુટર્ન મારી રહ્યા છે પોતાની વાતને લઈને, પહેલાં કહી રહ્યા હતા કે માર્ચના અંતિમ સુધીમાં હું મારી વાત છે તે મૂકી દઈશ કે હું કયા પક્ષમાં જવા માંગી રહ્યો છું. ફરી પાછી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે, તેઓ વચ્ચે એક વિદેશનો તેઓ ટ્રીપ પણ મારીને આવે છે, તેઓ સિંગાપુર ગયા છે તે પ્રકારના પણ સમાચારો વહેતા થયા હતા. ત્યારબાદ તેઓ કોંગ્રેસના જે મોડી મંડળના નેતાઓ છે દિલ્હી ખાતે, તેઓ સાથે પણ મુલાકાત તેઓએ કરી છે, એ પણ જાણકાર સૂત્રો માહિતી આપી રહ્યા છે.
પછી પાછા પ્રેસ કોન્ફરન્સ કરે છે તેમાં તેઓ સ્પષ્ટતા કરે છે કે હજુ પણ હું મારા સમાજના લોકો પાસે જઈશ, સમાજ પાસે સર્વે કરાવીશ અને ત્યારબાદ હું મારો નિર્ણય છે તે જાહેર કરીશ. એટલે હજુ પણ જોતોની રાજનીતિ શરૂ થઈ રહી છે. ભલે કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા હોય કે નરેશ પટેલ એ કોંગ્રેસ પાર્ટીમાં આવશે, કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરશે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કોંગ્રેસ પાર્ટી માટે કે જે છેલ્લા 27 વર્ષથી ગુજરાતની અંદર પોતાની સત્તાનું કમાન છે નથી મેળવી શકતી અને તેને એક નવો ચહેરો ગોતવો પડી રહ્યો છે અને તેને લઈને જ નરેશ પટેલ ઉપર સમગ્ર પસંદગીનો કળશ છે તે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ છે અહીં મૂકી રહ્યા છે. હવે સવાલ થઈ રહ્યો છે કે સીએમ કેન્ડિડેટનો. જ્યાં સુધી મેં પત્રકારત્વ કર્યું છે કોંગ્રેસ પાર્ટીનું, તે હું માની શકું કે કોંગ્રેસે ક્યારેય પણ પોતાનો સીએમ કેન્ડિડેટ જાહેર નથી કર્યો અને જે પણ કોંગ્રેસે તમે બેઝિકલી તમે એનું માળખું જોશો તોમાં પણ તેમાં પણ તમને ઓબીસી જે નેતાઓની છાંટ છે તે જોવા મળશે. સૌથી વધુ જે સંગઠન બન્યું તેમાં ઓબીસી સમાજના નેતાઓની પસંદગી કરવામાં આવી. મહામંત્રી લો, ઉપપ્રમુખ લો કે નવા જે સંગઠન આવશે એમાં પણ ઓબીસી સમાજની ક્યાંક SC ST સમાજની એમાં ત્યાં અંશે નેતાઓની વધુ પસંદગી જોવા મળી રહી હતી. એ જ રીતે સૌરાષ્ટ્રની અંદર ખુદ સૌરાષ્ટ્રના જે ધારાસભ્યો છે કોંગ્રેસ પાર્ટીના એ લોકો નારાજ થયા હતા કે સંગઠનની અંદર પાટીદાર સમાજને ક્યાંય સ્થાન નથી આપવામાં આવ્યું. મહામંત્રીઓ બન્યા, ઉપપ્રમુખો બન્યા, પરંતુ સૌરાષ્ટ્ર જેવા મોટા ક્ષેત્રમાં જ્યાં સૌથી વધુ પાટીદાર સમાજની વોટ બેંક છે ત્યાં પણ કોંગ્રેસ પાર્ટીએ પોતાના સંગઠનમાં નવા જે હોદ્દાઓ છે તેમાં પાટીદાર સમાજને સ્થાન નથી આપ્યું. આ એક બીજી વાત છે. ત્રીજી વાત એ છે પ્રશાંત કિશોરની, જે સીધા જે ચર્ચા થઈ રહી છે. પ્રશાંત કિશોર નો મુદ્દો એટલા માટે બની રહ્યો છે કે નરેશ પટેલનો મુદ્દો બની રહ્યો છે. એક સિક્કાની બે બાજુ થઈ શકે, કારણ કે નરેશ પટેલ અને પ્રશાંત કિશોર વચ્ચે પણ ભૂતકાળમાં બેઠકો થઈ ચૂકી છે. ખુદ નરેશ પટેલે પણ સ્વીકાર કર્યો હતો કે મારી સાથે પ્રશાંત કિશોર સાથે મુલાકાત થઈ છે અને તે સમગ્ર ચર્ચાઓ પણ થઈ છે. ત્યારે એક નવો સૂર નીકળ્યો છે કે જો નરેશ પટેલને ગુજરાતના કોંગ્રેસ પાર્ટી સીએમ કેન્ડિડેટ જાહેર કરે તો કોંગ્રેસ પાર્ટીને ફાયદો થાય. જે મોટો વર્ગ છે પાટીદાર સમાજ, જે 100 પણ વધુ બેઠકો છે તેની ઇફેક્ટ કરતો હોય છે, એમાં પણ સૌરાષ્ટ્રમાં સૌથી મોટું જે સ્થાન ધરાવે છે નરેશ પટેલ, તો તેમાં પણ તેની અસર અહીં થઈ શકે છે. સીધા આ રાજકીય ગણિત સમજવાની જરૂર છે. જે પણ દાવાઓ થયા છે તેની પાછળ અનેક કારણો અહીં જોવા મળી રહ્યા છે. નરેશ પટેલને સૌરાષ્ટ્રના મજબૂત નેતા છે, પાટીદાર સમાજમાંથી આવે છે, પરંતુ તે જે ગુજરાતમાં સૌથી વધુ જે બે પાટીદાર સમાજમાં છે. જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. આપની પાસેથી વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું. તો હાલમાં સૌથી મહત્વના અને મોટા સમાચાર, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે કોંગ્રેસના નેતાઓના દાવા છે. સાથે જ એ જાણકારી પણ મળી રહી છે કે પ્રશાંત કિશોરને પણ મોટી જવાબદારી આપવામાં આવી શકે છે. ના ફક્ત ગુજરાત કે હિમાચલ પ્રદેશના સ્થાનિક ચૂંટણી પૂરતી, પરંતુ 2024ની લોકસભામાં પણ કોંગ્રેસ સારું પ્રદર્શન કરે તે માટેની જવાબદારી પણ પ્રશાંત કિશોરના ખભા પર હોઈ શકે છે. ટૂંક સમયમાં તેને લઈને પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. રાહ જોવામાં આવી રહી છે નરેશ પટેલના સત્તાવાર જાહેરાતની. માનવામાં આવી રહ્યું છે, જે રીતે સૂત્રો પાસેથી માહિતી છે, ચર્ચા ચાલી રહી છે કે ખુદ અશોક ગેહલોત સાથે મુલાકાત કરી છે નરેશ પટેલે અને તેઓને મનાવવામાં આવ્યા છે કોંગ્રેસમાં આવવા માટે. અનેક જગ્યાએ એ પણ ચર્ચા છે કે નરેશ પટેલને સીધા મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવામાં આવશે કોંગ્રેસ તરફથી. તો આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જો આગળ વધવામાં આવે તો નરેશ પટેલ એક મહત્વનો રોલ ભજવશે કોંગ્રેસ માટે, હાથને મજબૂત કરવા માટે. નરેશ પટેલ આગળ આવી શકે છે અને એ ચહેરો બની શકે છે 2022માં, જે કે કોંગ્રેસને સત્તા સુધી લઈ જાય. પરંતુ સૌ કોઈ એ રાહ જોઈ રહ્યું છે કે ક્યારે એ સર્વેનો અંત આવશે, કારણ કે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી નરેશ પટેલ તરફથી 2-3 દિવસ પહેલા અને તેમાં કહેવામાં આવ્યું હતું કે સર્વે ચાલી રહ્યો છે, સર્વેમાં જે નિર્ણય થશે જનતા કહેશે તો તેઓ રાજકારણમાં આવશે. સાથે જ જો રાજકારણમાં આવે છે તો કઈ પાર્ટીમાં જોડાવું તેનો પણ જનતાના સર્વે પરથી ખ્યાલ આવશે. તો આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને નરેશ પટેલ સત્તાવાર જાહેરાત કરે તેની રાહ જોવામાં આવી રહી છે. પરંતુ પૂરેપૂરી માહિતી જે મળી રહી છે તે પ્રમાણે અશોક ગેહલોત મુખ્યમંત્રી રાજસ્થાનના, તેમની સાથે મુલાકાત થઈ છે, નરેશ પટેલને મનાવી લેવામાં આવ્યા છે અને તેઓ કોંગ્રેસમાં જોડાઈ જશે. ત્રણેય પાર્ટી, આમ આદમી પાર્ટી, ભાજપા અને કોંગ્રેસ, ત્રણેય પાર્ટી પ્રયાસ કરી રહી છે કે નરેશ પટેલ તેમના પાર્ટી સાથે આવે, તેમની સાથે જોડાય, 2022માં તેઓને સાથે લઈને આગળ વધવામાં આવે. પરંતુ જે હાલમાં દાવા થઈ રહ્યા છે, જે રીતે કહેવામાં આવી રહ્યું છે, જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે નરેશ પટેલ કોંગ્રેસનો હાથ પકડી શકે છે અને હાથને વધુ મજબૂત કરી શકે છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.